કાર સત કેવલ સાહેબ સત કેવલ વિદ્યા મંદિર સરસા પરમગુરુ પાઠશાળા સંકુલ હું પટેલ ગોપી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ એકમાં ગુજરાતી વિષયમાં અભ્યાસ કરીશું ગુજરાતી વિષયમાં પ્રકરણ પાંચ પ્રકરણ પાંચનું નામ છે અમે સૌ તેના વિશે આપણે અભ્યાસ કરીશું આપણે આગલા વિડીયોમાં જોડકણા શીખી ગયા નવા શબ્દો પણ શીખી ગયા હવે હું તમને શીખવાડું છું તમે ધ્યાન રાખો હું આશા રાખું છું કે તમે ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો સંભળો અને બોલો આ શબ્દો છે બરાબર હું તમને બોલાવીશ તમારે બોલવાના છે અને તમારી નોટમાં પણ એક વખત લખવાના છે તો ચાલો આપણે શબ્દ બોલીશું ને ન જ રજર અમર અમર કરમ કર અજગર અજગર કનકન નાક નાક કામ કામ વાર

સાવજો સાવજો વિદ્યાર્થી મિત્રો સાવજ એટલે સિંહ આવક આવક જાવક જાવક સમાનો સમાનો અનાજ અનાજ વરસાદ વરસાદ કદાવર કદાવર અને ઉપર એક માત્ર છે એટલે એ અને ઉપર એક માત્ર છે એટલે એ બે ન વેર વેર શેર શેર જેમ જેમ નેક નેક રેસ રેસ જે સર જે રમ કે રમ એ કર એ કર દાવેદાર દાવેદાર આવેદન આવસ બારે માસ છેક છક વિદ્યાર્થી મિત્રો તમે શબ્દ સાંભળ્યા હશે બરાબર આ શબ્દ તમારે તમારી નોટબુકમાં એક વખત લખવાના છે ફરીથી એક વખત વાંચું છું તમે ધ્યાન રાખો એટલે તમને વાંચતા આવડે ન જ રમર અજગર ક ન કન કેમ વંચાય કારણ કે ક જોડે કનો છે એટલે ક ન નાક ન જોડે કનો છે એટલે નાક કામ ક જોડે કનો છે એટલે કામ વાર એટલે વ જોડે કનો છે એટલે વાર જાગ જ જોડે કહું છે એટલે જાગ એવી રીતે નાત સાદ નાદ નામ ગામ બાજ દામો મામા કાકા દાદા મરા નાના માસા બદામો ગાજર બાક્ષ સાવજ આવક જાવક સમાન અનાજ વરસાદ કદાવર અની ઉપર એક માત્ર છે એટલે એ વંચાય અની ઉપર એક માત્ર છે એટલે એ વંચાય બે ન બની ઉપર એક માત્ર છે અને જોડે ન લખ્યો છે નગારાનું બરાબર એટલે બે ન પછી નીચે વે ર તો વની ઉપર એક માત્ર છે એટલે વે અને ર વે ર સે ર જે મ ને ક પછી જે સ ર કે સ ર કે ર મ એ દાવેદાર ધન જોડે જુઓ કહનો છે વની ઉપર એક માત્ર છે દની જોડે કહનો છે અને ર છે એટલે દાવેદાર શબ્દ એવી રીતે વંચાય પછી નીચે છે આવેદન એટલે અની જોડે કહનો છે એટલે આ વની ઉપર એક માત્ર છે એટલે વે દ અને ન એટલે આવેદન બારે માસ એટલે બ જોડે કહનો છે ર ની ઉપર એક માત્ર છે રે મને કહનો માસ બારે માસ

અને વર્તુળ પણ કહેવાય ઓળખો અને વર્તુળ કરો એટલે શું ઓળખવાનું છે તો મૂળાક્ષર ઓળખવાનું છે જો અહીં નીચેની સાઈડે વર્તુળમાં અહીં આગળ ક લખ્યો છે શું લખ્યું છે ક કબૂતરનું બરાબર તો બાજુમાં બધા ચિત્ર આપ્યા છે એ ચિત્રમાં ક કબૂતરનું શોધવાનો અને એની ઉપર આપણે ગોળ કરવાનું પહેલું ચિત્ર કબૂતરનું છે બરાબર એની નીચે કબૂતર લખ્યું છે પણ ક ઉપર ગોળ કરેલું છે એની બાજુમાં કાગડો દોર્યો છે શું દોર્યું છે કાગડો બરાબર તો પહેલો ક છે જો અને કા ગળો તો એ ક ઉપર શું કરવાનું આપણે આવી રીતે આમ કરીને ગોળ કરવાનું છે ત્યાર પછી છલ તો છલ કેડાની છલ છે બરાબર તો એમાં ક ના આવે કંઈ ના આવે બરાબર એટલે એમાં ગોળ કરવાનું નહીં ત્યાર પછી પતક દોર્યું છે શું દોર્યું છે બતક બરાબર બ ક તો ક આવે કે ના આવે તો ક ઉપર ગોળ કરવાનું શું કરવાનું ક ઉપર ગોળ કરવાનું ત્યાર પછી મકાન મ મને કા ન મકાન જો દોર્યું છે ને મકાન તો વચ્ચે ક આવે બરાબર તો એની પર શું કરવાનું ગોળ કરવાનું આવી રીતે જુઓ કબૂતર કાગડો છલ બતક અને મકાન બરાબર એમ ક ઉપર આપણે ગોળ કર્યું તમને ક મૂળાક્ષર ઓળખતા આવડી ગયું હશે હવે આપણે આગળ શીખીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે બ મૂળાક્ષર શોધવાનો છે કયો શોધવાનો છે બ બ બતક નો બકરીનો બ બદામ નો બટન નો બરાબર એટલે બ મૂળાક્ષર શોધવાનો છે તો એમાં પહેલી શું દોરી છે બકરી દોરી છે શું દોર્યું છે બકરી તો બરી એવું લખ્યું છે બરાબર તો બ ઉપર ગોળ કરેલું જ છે જુઓ તમે કરેલો છે ને ગોળ બરાબર એ એક ઉદાહરણ છે ત્યાર પછી બદામ દોરી છે શું દોર્યું છે બદામ બરાબર તો એમાં પહેલો બ છે જુઓ તો આપણે એની પર ગોળ કરવાનું છે જુઓ આવી રીતે બરાબર ખાલી બ ઉપર જ ગોળ કરવાનું છે ત્યાર પછી કાબર દોરી છે શું દોર્યું છે કાબર તો કાબરમાં વચ્ચે બ આવે ને તો એની ઉપર ગોળ કરવાનું ત્યાર પછી બટન દોર્યા છે તો બટનમાં પહેલો બ આવે ને તો એની પર શું કરવાનું ગોળ કરવાનું ત્યાર પછી ચકલી દોરી છે શું દોર્યું છે ચકલી તો ચકલીમાં બ આવે ના આવે બરાબર તો ચકલીમાં કશું કરવાનું નહીં ત્યાર પછી અ અજગરનો શોધવાનું શું શોધવાનું છે અ અજગરનું બરાબર તો અહીંયા પહેલાં પહેલી અખરોટ દોરેલી છે શું દોર્યું છે અખરોટ તો અખરોટનો અ પહેલો જ લખેલો છે એની ઉપર ગોળ કરેલું છે જુઓ કરેલું છે ને બરાબર એવી રીતે બીજા ચિત્રમાં આમળા દોર્યા છે શું દોર્યું છે આમળા બરાબર આંબળાનું અ આવે ને એટલે એ અ પર શું કરવાનું ગોળ કરવાનું પછી અ અનાનસ અનાનસ પર પહેલો અ આવ્યો બરાબર એટલે એની પર ગોળ કરવાનું તારા તો તારામાં અ આવે ના આવે બરાબર અજગરમાં અ આવે ને તો અજગરના અ પહેલો મૂળાક્ષર છે એની પર ગોળ કરવાનું તમને ક બ અને બળાક્ષર ઓળતા આવડી ગયું હશે હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો હવે આપણે છ છત્રી નો શોધવાનું છે શું શોધવાનું છે છત્રી નો બરાબર તો પહેલી છત્રી દોરી છે શું દોર્યું છે છત્રી અને નીચે શબ્દમાં લખ્યું છે છત્રી બરાબર તો એ છ ઉપર ગોળ કરેલું જ છે જુઓ કરેલું છે ને બરાબર પછી એની બાજુમાં છાપુ દોર્યું છે શું દોર્યું છે છાપુ તો છાપુનો છ થાય ને બરાબર તો એની પર શું કરવાનું ગોળ કરવાનું ત્યાર પછી છાબડી દોરી છે શું દોર્યું છે છાબડી તો છાબડીનો છ આવે ને બરાબર એટલે એની પર ગોળ કરવાનું ખાલી છ ઉપર જ કરવાનું ત્યાર પછી પાન દોર્યું છે તો પાન પર ગોળ થાય ના થાય કારણ કે એમાં છ આવે નહી ત્યાર પછી રીંછ દોર્યું છે શું દોર્યું છે રીંછ બરાબર તો રીંછમાં છ આવે ને તો નીચે શબ્દ લખ્યો છે રીંછ છ બરાબર તો એ છ ઉપર શું કરવાનું ગોળ કરવાનું ખબર પડી ગઈ બરાબર શું શું શીખ્યા પહેલા ક શીખ્યા બરાબર ત્યાર પછી બ શીખ્યા અ શીખ્યા છ શીખ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો તમને આવડી ગયું હશે બરાબર હવે આપણે હવે વિદ્યાર્થી મિત્રો તમારે તમારી ગુજરાતીની પાઠ્યપુસ્તકમાં આ સ્વાધ્યાય લખવાનું છે અને શબ્દ છે એ શબ્દ તમારે તમારી ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે અને શાંતિથી ધીમેથી લખવાના છે હું આશા રાખું છું કે તમે મારું ગૃહકાર્ય કરશો સત સાહેબ